નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નર્મદ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે ગઈકાલે વિડિયો જોયો, બેઝિકનો વિડિયો હતો, બરોબર? હવે આપણે પાઠ 9 સ્વાધ્યાયથી પાના નંબર 18 ઉપર. એમાં મેં એના પહેલાના વિડિયોમાં તમને મહિનાઓની સમજૂતી આપી હતી. એમાં શું હતું તો કે 12 મહિના હોય, 12 મહિના એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, એમ કરીને કેટલા મહિના થાય? 12 મહિના. એ 12 મહિના ભેગા થાય એને શું કહેવાય? એક વર્ષ કહેવાય. શું કહેવાય? એક વર્ષ. હવે પછી આપણને કીધું છે કે 30 દિવસ હોય ને, 30 દિવસ જાન્યુઆરીમાં 31 દિવસ હોય, એવી રીતે ફેબ્રુઆરીમાં 29 કા 28 દિવસ હોય. પણ 30 દિવસ હોય, 30, 31, 29 એટલા દિવસો હોય એને શું કહેવાય? મહિના કહેવાય. શું કહેવાય? મહિના કહેવાય. જાન્યુઆરીમાં 31 દિવસ આવે તો 31 દિવસનું એક આખું જૂથ બને એને શું કહેવાય? મહિના કહેવાય. જ્યારે 30 દિવસ, 31 દિવસ, 29 કે 28 દિવસ ભેગા થાય એને શું કહેવાય? મહિના. મહિનાઓને બીજું શું કહેવાય? તો કે મેં લખ્યું છે કે મહિનાઓને માસ પણ કહેવાય છે. જો આ લખ્યું છે ને કે 30 દિવસનો એક મહિનો થાય અને મહિનાને શું કહેવાય? માસ કહેવાય. એમ પહેલા મેં તમને શું કીધું હતું તો કે 12 મહિનાઓ જ્યારે ભેગા થાય જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના તો એને શું કહેવાય? એક આખું વર્ષ છે, બરોબર? પછી તમને એ નીચે જો તમે પાના નંબર 18 ઉપર જોશો એમાં તમને એક ચક્કર આપ્યું છે, બે. તો એક તો ગુજરાતી મહિનાઓનું છે અને એક અંગ્રેજી મહિનાઓનું. ગુજરાતી મહિના હોય એને શું કહેવાય? તો કે વિક્રમ સંવંત કહેવાય. શું કહેવાય? વિક્રમ સંવંત. ગુજરાતી મહિના હોય એને વિક્રમ સંવંત મહિના પણ કહી શકાય, અથવા તો વિક્રમ સંવંતને ગુજરાતી મહિના પણ કહી શકાય. એવી જ રીતે આપણે અંગ્રેજી મહિના, અંગ્રેજી મહિના એટલે કે શું હોય? તો કે ઈસવી સન. તમને પરીક્ષામાં પૂછે કે ઈસવી સનને બીજા કયા નામે ઓળખાય છે, તો અંગ્રેજી મહિના તરીકે ઓળખાય છે. સમજાણું? હા. તો ચલો હવે તમે ચક્કર છે એની નીચે તમે જો ખાલી જગ્યા આવી છે, તો કે વિક્રમ સંવંત પ્રમાણે વર્ષનો પહેલો મહિનો આ રીતે આવ્યો છે. જો તમારે છે ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, તે 12 મહિના હોય. કેટલા હોય? ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના કેટલા હોય? બંને મહિના 12 હોય. કેટલા હોય? 12. ચલો આમ આવી વાત છે. જો તમને ચક્કરમાં જોયા એ જ પ્રમાણે તો વિક્રમ સંવતને આપણે લાઈનમાં લખવાના છે. તો પહેલો મહિનો કયો આવે? કારતક મહિનો. બીજો મહિનો માગસર. ત્રીજો મહિનો પોષ. ચોથો મહિનો મહા. પાંચમો ફાગણ. છઠ્ઠો મહિનો ચૈત્ર. સાતમો મહિનો વૈશાખ. આઠમો જેઠ. નવમો મહિનો અષાઢ. દસમો મહિનો શ્રાવણ. અગિયારમો મહિનો ભાદરવો અને 12મો મહિનો આસો છે. તો તમારે જ્યાં મેં લીટી ગયેલી છે અહીંયા એના મેં જવાબ લખ્યા છે. તમારી જેટલામાં ખાલી જગ્યા છે એમાં લાઈનમાં જવાબ લખી નાખવાના છે, વિડિયાને સ્ટોપ કરીને, બરોબર? ચાલો હવે પછી તમારે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિનો, અંગ્રેજી મહિનો આપેલો છે. તો એમાં શું છે કે ઈસવીસન પ્રમાણે આમાં તમારે છે જ બુકમાં છે ને, પાના નંબર 19 ઉપર જુઓ. 19 ઉપર પાના નંબર 8. તો એમાં જો ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના શું કહેવાય? મેં કીધું તો આગળ ખબર છે ને કે અંગ્રેજી મહિના કહેવાય. ઈસવીસન કેવો મહિનો કહેવાય? અંગ્રેજી. ચાલો તો
ઈસવી સન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો આવે જાન્યુઆરી બીજો મહિનો કયો આવે ફેબ્રુઆરી ત્રીજો મહિનો કયો આવે માર્ચ પછી ચોથો મહિનો એ તમારે જવાબ લખવાનો છે આ લીટીમાં કેરી છે એના જવાબ તમારે એક એક લાઈનમાં લખવાના છે તો ચોથો મહિનો કયો છે એપ્રિલ પાંચમો મહિનો મે છઠ્ઠો મહિનો જૂન સાતમો મહિનો જુલાઈ પછી આઠમો મહિનો ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો મહિનો ઓક્ટોબર અને અગિયારમો મહિનો નવેમ્બર અને બારમો મહિનો તો તમારે લખેલો જ છે સ્વાધ્યાય પોથીમાં છે ને ડિસેમ્બર બારમો મહિનો ડિસેમ્બર કરીને લખેલો હશે તો હવે પછીનું તમારે જો ઈચ પેજ ઉપર છે નીચે સમજો તો સમજોમાં તમારે શું સમજૂતી આપી છે જોવો જોઈએ તો કે માસ ઋતુ અને અસર શું થાય છે તો કાર્તક માગસર પોષ અને મહા ગુજરાતી મહિના છે તો એમાં શું હોય અત્યારે કયો મહિનો ચાલે છે કોણ કહેશે અત્યારે કયો મહિનો ચાલે છે તો કે પોષ મહિનો ચાલે છે તો અત્યારે શિયાળો છે તે ઋતુ કઈ આવે શિયાળાની ઋતુમાં કાર્તક માગસર પોષ અને મહા એવા ચાર મહિના ભેગા થાય તો ચલો હવે શિયાળામાં શું હોય વધારે તો કે ઠંડી વધારે પડે પડે ને શિયાળામાં ચાચા બધા સ્વેટર પહેરીએ એકદમ જાડું પાડું સ્વેટર પહેરો પહેરો છો ને બધા તમે પછી તો કે ઉનાળાની ઋતુ જો ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ સમજાણું તો શું આવે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ તો ઈ ચાર મહિનામાં શું આવે તો કે ઉનાળો આવે શિયાળો પછી કઈ ઋતુ આવે ઉનાળો ગુજરાતી મહિનામાં ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ તો આ ચાર મહિનાઓમાં શું હોય ઉનાળો ઉનાળામાં આપણે શું થાય ગરમી થાય ને ગરમી ઘણા ઘરે એસી ફૂલ ચાલુ કરી દીધો પછી આઈસ્ક્રીમ ખાઓ ઠંડુ પાણી પીવો પીવો ને ગોલો ખાવા જાઓ કેટલા મોટા પાણી આવી ગયું પછી અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ ચાર મહિના કોના છે તો કે ચોમાસાના કોના ચોમાસામાં ચોમાસામાં શું હોય વરસાદ પડે શું આવે વરસાદ આવે તો આ સમજૂતી આમાં આપી છે કોષ્ટક દોરેલું જ છે બરોબર ઈ તમારે ખાલી પાકું કરવાનું છે શું કરવાનું પાકું કે ઘણી વખત પરીક્ષામાં તમારે પૂછાય કે જોડકા જોડો એમાં તમારે કાર્તક માગસર પોષ મહા આપ્યું અને સામે મહિનાઓના નામ આપ્યા હોય શિયાળો ઉનાળો અને ચોમાસું તો કાર્તક માગસર પોષ અને મહા એ શેમાં આવે ઉનાળામાં આવે શિયાળામાં આવે કે ચોમાસામાં આવે એ તમને ખબર હોવી જોઈએ તો આપણે એનો જવાબ શું લખી શકી ખબર હોય તો શિયાળો લખી શકી ને એટલા માટે તમારે આ કોષ્ટક પાકું કરવાનું છે ચાલો હવે પછી વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો એ હવે હું તમને અત્યારે લખાવું છું બોર્ડમાં બરોબર આપણે પ્રશ્ન છઠ્ઠો શું છે વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ લખો તો એમાં તમારે અહીં જો એક અને બે એવી રીતે તમારે પાઠ્યપુસ્તક સ્વાધ્યાય પોથીમાં લખેલું છે તો પહેલા અહીંયા લખવાનું કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો બરોબર ચાલો તો તમારે અહીં લખવાનું છે તો આ વિડીયો તમારે સ્ટોપ કરીને ફરીથી અહીંયા લખી નાખવાનું બરોબર હવે શું કરવાનું છે અહીંયા અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આટલું લખી નાખો વિડીયો સ્ટોપ કરીને પછી તમારે પ્રશ્ન સાત આપેલો છે એમાં કઈ રીતે લખવાનું છે તો જો ઈસવીસન પ્રમાણે મહિનાના નામ લખો ઈસવીસન એટલે કે અંગ્રેજી મે સૂચના ટૂંકમાં લખી છે અહીં અંગ્રેજી પણ આવશે અને ગુજરાતી પણ આવશે બરોબર તો અંગ્રેજી મહિના એટલે કે ઈસવીસન પ્રમાણે મહિનાના નામ લખવાના તો આમાં કઈ રીતે છે તો કે એક બે ત્રણ ચાર એ રીતે આપેલું છે તો તમારે અહીં જાન્યુઆરી લખવાનું ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર
પાના નંબર 19 ઉપર પ્રશ્ન 8 નો છે નીચેના પ્રશ્નના જવાબ લખો આપણે અહીં લખીને બરોબર તો નીચેના પ્રશ્નના જવાબ લખો એમાં આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક વર્ષના કેટલા મહિના તો આપણે જવાબ શું લખશી કેટલા મહિના આવે 12 મહિના કેટલા 12 બરોબર પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે બીજો વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો વિક્રમ સંવત એટલે ગુજરાતી મહિનો તેમાં આઠમો મહિનો કયો આવે તો કે કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ તો આપણે અહીં જવાબ શું લખશી જેઠ બરોબર Okay.
માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ નો કીધો છે એટલે જુલાઈ એવું આપણે ગણવાનું 1 2 3 4 5 6 અને 7 તો 7 નો ક્રમ લખવાનો જવાબ છે લખવાનો 7 નો શું આવે 7 નો પ્રશ્નના જવાબ પ્રમાણે આ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે એકવાર અને પાપા કરી